હેલો કેમ છો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ત્રણ અને ચાર જૂનના કરંટ અફેર્સ સાથે શું છે આજના કરન્ટ્સમાં એ પહેલાં જોઈ લઈએ કે આપણે મેથ્સ રીઝનિંગ અને અંગ્રેજીની ટોટલી ફ્રી બેચ આપણે યુટ્યુબ ઉપર સવારે આઠ વાગે કરવા જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે માત્ર બે ત્રણ દિવસમાં મિત્રો તો આના માટે તૈયાર રહેજો રોજ સવારે આઠ વાગે લાઈવ આવશે કમ્પ્લીટ બેચ મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ જે વર્ગ ત્રણની નવી પરીક્ષા પદ્ધતિ છે એ પ્રમાણેની સંપૂર્ણ બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચાલો તો શું છે આજનું કરંટ અફેર્સ અને કેવા ઘટનાક્રમો બન્યા છે આજકાલ એ આપણે જોઈએ ચાલો ત્રણ અને ચાર જૂનની વાત છે તો કે તો ચાર જૂન છે એ કયા દિવસ તરીકે ઉજવાય છે તો કે ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટિમ્સ ઓફ એગ્રેશન એટલે કે આક્રમણનો ભોગ બનેલા જે બાળકો છે એમના માટે નિર્દોષ બાળકોનો દિવસ છે આ યુનાઇટેડ નેશન્સ એમને મનાવે છે ઓકે ત્રણ જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે તો કે વર્લ્ડ સાયકલ ડે વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવાય છે ઓકે આ ફોટો દેખાઈ રહ્યો છે શાલિની સિંહનો એ ભારતની એકમાત્ર એવી એનસીસી મહિલા કેડેટ બની છે જેણે એડવાન્સ માઉન્ટેરિંગનો કોર્સ પૂર્ણ કર્યો છે એ ભારતની એકમાત્ર મહિલા કેડેટ એનસીસી કેડેટ બની છે આ વ્યક્તિ છે ભાર્ગવી ભગોરા જે ભારતનું નહીં પણ ગુજરાતનું પણ ગૌરવ છે કારણ કે ગુજરાતના સાબરકાંઠાના એક મેઘરજ નામના તાલુકાની એક આ વ્યક્તિ છે જેણે એક તીરંદાજીમાં એશિયન કપમાં ભાગ લેવા સિંગાપોર જઈ રહી છે ઓકે અને દેખાય છે કે ભારતે ચોથી વાર જુનિયર એશિયા કપ હોકીમાં જીતી લીધો છે આપણા કટ્ટર અરીફ પાકિસ્તાનને આપણે હરાવ્યું છે ઓકે તો શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ ચાર જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે સૌથી પહેલા ચાર જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે વિશ્વ બાઇસિકલ દિવસ વિશ્વ દૂધ દિવસ વિશ્વ મસાલા મસાલા દિવસ કે આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ તો જવાબ છે આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ તમને ફોટો દેખાઈ રહ્યો છે કોણ મનાવે છે ક્યારથી મનાવાય છે એ વાત આપણે કરીએ તો દર વર્ષે ચાર જૂનના રોજ યુએન દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુએન જેનું હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં આવેલું છે એની આપણે વાત કરી રહ્યા છીએ આ દિવસે યુએન બાળકોના અધિકારનું રક્ષણ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે ઓગણીસો સત્તાણુંમાં બાળ અધિકાર પરનો ઠરાવ યુનોની જનરલ એસેમ્બલીએ પસાર કરેલો ત્યારથી આ દિવસ મનાવવામાં આવે છે અને આ વર્ષની થીમ છે ઇન્ક્લુઝન ફોર એવરી ચાઇલ્ડ ઇન્ક્લુઝન ફોર એવરી ચાઇલ્ડ એટલે કે દરેક બાળકોનો સમાવેશ આવી આ વર્ષની થીમ છે તો મિત્રો યાદ રાખજો ચાર જૂન કયો દિવસ છે આંતરરાષ્ટ્રીય દિવસ છે તો કે કયો દિવસ છે આક્રમણનો ભોગ ભલેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ છે ચાલો હવે તો ત્રણ જૂન બધાને દેખાય છે કે મેરી સાયકલ ચલી સાયકલના ફોટો ઉપરથી જ તમને દેખાઈ ગયો છે કે ત્રણ જૂન જે છે વિશ્વ સાયકલ દિવસ તરીકે ઓળખવામાં આવે છે બીજી કોઈ તારીખ સોરી શા માટે ત્રણ જૂન બીજી કોઈ તારીખ કેમ ના પસંદ કરી તો એનું પણ એક કારણ છે કે સાયકલ જે શોધક છે એની બર્થ ડેટ જે છે એ ચાર ત્રણ જૂને આવે છે કોણ છે સાયકલ શોધક તો કે ભાઈ

ત્રણ જૂનને બાયસિકલ દિવસ તરીકે મનાવવાનો ઠરાવ પસાર કરેલો છે પ્રથમવાર બે હજાર અઢારમાં આ દિવસ મનાવવામાં આવેલો છે આ અંગેનો સૌ પ્રથમ વિચાર આવેલો તેણે સૌ પ્રથમ આ જે વાત કરેલી અને તેની વાતને સૌ પ્રથમ તુર્કમેનિસ્તાન નામના દેશે ટેકો આપ્યો અને ત્યારબાદ બીજા છપ્પન દેશોએ પણ ટેકો આપ્યો અને ત્યારબાદ ઈરોની જનરલ એસેમ્બલીએ આ ઠરાવ પસાર કર્યો છે કે ભાઈ બે હજાર અઢારથી ત્રણ જૂનને વિશ્વ બાયસિકલ દિવસ તરીકે મનાવવામાં આવે છે શા માટે ત્રણ જૂન કારણ કે સાયકલનો શોધક કાલ વોન આ દિવસે જન્મ્યા હતા ઓકે અને આ વર્ષની થીમ શું છે તો કે રાઈડિંગ ટુગેધર ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર ઓકે મિત્રો તો દિવસોની વાત પૂરી થઈ હવે જોઈએ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમમાં પહેલો પ્રશ્ન તમારી સામે હાલમાં કયા દેશમાં દેવાની મર્યાદા વધારીને ડેપ્થ લિમિટ વધારીને અર્થવ્યવસ્થાને પતનથી બચાવી લેવામાં આવી રશિયા યુએસએ કેનેડા અને ભારત જો તમે ડેઇલી ન્યૂઝપેપર વાંચતા હોય તો તમે ઇઝીલી આ પ્રશ્નનો જવાબ આપી શકો છો કે યુએસએ જ હોય શા માટે યુએસએ હોય કારણ કે આપણને ખબર છે કે ક્વાડની જે એક મીટિંગ હતી એ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાવાની હતી એમાં અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે અમેરિકાના જે પ્રમુખ છે જો બિડેને આવ્યા નહોતા કારણ કે આ જે ડેપ લિમિટને લગતી કેટલીક એમની જે મંત્રણાઓ હતી એ ઇમરજન્સીમાં કરવી પડે હતી એટલા માટે અને પાંચ જૂન એનો છેલ્લો દિવસ હતો એ દિવસ પહેલાં જ જો આ તૈયાર થઈ જાય તો નહીતર યુએસએની અર્થવ્યવસ્થા નાદારી નોંધાવી શકે એવી હતી એટલા માટે એણે ક્વાડ મીટિંગ કેન્સલ કરેલી અને આને લગતો જે ઠરાવ છે એના ઉપર એણે હસ્તાક્ષર કર્યા જોઈએ આપણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડને એક જાન્યુઆરી બે હાજર પચીસ સુધી વધારવામાં આવી છે એટલે કે એક જાન્યુઆરી બે હાજર પચીસ સુધી ડેપ લિમિટ વધારવામાં આવી છે ઓવલ ઓફિસમાં સંબોધન કર્યું આ એક ખાસ યાદ રાખજો મિત્રો કે અમેરિકાના રાષ્ટ્રપતિ માત્ર ઇમરજન્સી સિચ્યુએશનમાં જ ઓવલની ઓફિસમાંથી સંબોધન કરે છે એટલે એક ખાસ યાદ રાખજો કે ઓવલ ઓફિસમાંથી સંબોધન ક્યારે કરવામાં આવે છે અને આ વખતે જે ડેપ લિમિટનો જે ઇસ્યુ હતો એની જાહેરાત ઓવલની ઓફિસમાંથી કરવામાં આવી છે ઓકે આ બિલ ત્રેસઠ છત્રીસથી પસાર થયું અને હાઈ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા તેને પસાર કરવામાં આવ્યું અમેરિકામાં બે પાર્ટી છે ડેમોક્રેટિક અને રિપબ્લિક અત્યારના જે મુખ્ય પ્રમુખ છે ડેમોક્રેટિકના છે અને રિપબ્લિકનો એનો વિરોધ કરી રહ્યા હતા અને છેલ્લે આ બિલ ત્રેસઠ છત્રીસથી થી પસાર થઈ ગયું છે અને દેવાની મર્યાદા જે છે એ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી વધારવામાં આવી છે ચાલો આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમમાં એક બીજો સવાલ છે કે ભારતના રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલમાં કેટલા દેશોની મુલાકાતે છે તો નામ છે કે સરબિયાને ઈરાક સીરિયા ને ઇરાક સુરીનામ અને સર્બિયા માલદીવ અને મોરેશિયસ તો પહેલીવાર ભારતના રાષ્ટ્રપતિ જઈ રહ્યા છે સુરીનામ અને સરબિયાની મુલાકાતે મતલબ કે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા પછી એમની આ પહેલી જ વિઝિટ છે તો સુરીનામ ક્યાં છે અને સર્બિયા ક્યાં છે નામ બહુ વિચિત્ર છે કદાચ ઘણા પહેલી વાર સાંભળ્યું છે સુરીનામ જે છે એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલું છે નકશામાં આપણે એનું સ્થાન જોઈ લઈએ

અને શા માટે સુરીનામ જેવા નાનકડા દેશમાં ગયા છે તો કે વર્ષો પહેલાં એટલે કે આજથી દોઢસો વર્ષ પહેલાં કેટલાક લોકોને કેટલાક ખેડૂતોને અહીંથી ત્યાં ખેતી કરવા માટે અંગ્રેજો દ્વારા લઈ જવામાં આવ્યા હતા એના દોઢસો વર્ષ પૂરા થયા છે અને આ દોઢસો વર્ષની ઉજવણી નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ સુરીનામની મુલાકાતે છે ઓકે હવે વાત કરીએ સર્બિયા સર્બિયા ક્યાં આવેલો દેશ છે તો કે ભાઈ યુરોપમાં આવેલો દેશ છે આર્યો ચાલો તો બેલગ્રેટને એની આજુબાજુ આવેલો દેશ છે સર્બિયા આ જે દેખાઈ રહ્યું છે એ સર્બિયા છે ત્યાંની મુલાકાતે પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જઈ રહ્યા છે ચાલો શું છે મુલાકાતનો હેતુ એ આપણે ડિટેલમાં વાત કરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મતલબ કે ચાર જૂનથી સુરીનામના પ્રવાસે જઈ રહ્યા છે છ દિવસની ટોટલ યાત્રા છે જેમાં બે દિવસની મુલાકાત લેશે બે દેશ જેમાં સુરીનામ અને સરબિયાની વાત થશે ચાલો રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી પહેલી વાર જઈ રહ્યા છે આની વાત થઈ ગઈ કે સુરીનામમાં ભારતીયો પહોંચ્યા એના દોઢસો વર્ષ પૂરા થઈ ગયા એની જે ઉજવણી છે એના એ મુખ્ય અતિથિ છે દ્રૌપદી મુર્મુ અઢારસો તોતેરમાં સર્વપ્રથમ અહીંના ખેડૂતોને ત્યાં સુરીનામમાં લઈ જઈને ખેતી કરવા માટે લઈ જવામાં આવેલા અને તેઓ લોકો ત્યાંની અગાઉની આગળની જેટલી પણ પેઢીઓ હતી એ ત્યાં જ વસી ગઈ અને ત્યાં એક વસાહત ઊભી કરી છે ચલો પ્રવાસના બીજા તબક્કામાં સાત થી નવ જૂન સુધી તેઓ સર્બિયાની મુલાકાત લેશે તેમની સાથે સભ્યોનું વાણિજ્ય પ્રતિનિધિ મંડળ એટલે કે વેપાર એસોચમ ફિક્કી છે સી આઈ આઈ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ભારતીય ઉદ્યોગ પરિસંઘ અને કેટલાક પ્રતિનિધિઓ પણ એમની સાથે જવાના છે એટલે જે કાંઈ વેપારને લગતી વાટાઘાટો હોય એ તેઓ ત્યાં કરવાના છે તો યાદ રાખજો મિત્રો ભારતના રાષ્ટ્રપતિ ક્યાં જઈ રહ્યા છે તો કે સુરીનામ અને સર્બિયા સુરીનામ ક્યાં એવું છે તો કે બ્રાઝિલની ઉપર દક્ષિણ અમેરિકા ખંડમાં સર્બિયા ક્યાં એવું તો કે યુરોપમાં બેલગ્રેડની આજુબાજુ ચાલો તો આની વાત કરી સુરીનામ અને સર્બિયાની ઓકે અર્થતંત્ર નીચેનામાંથી કઈ પેમેન્ટ સિસ્ટમે ચૌદ લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરીને એક વિક્રમ નોંધાયો મિત્રો તમને ખબર જ છે કે કોરોના આવ્યા પછી યુપીઆઈનું ચલણ વધ્યું છે યુપીઆઈ મતલબ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આ એક સ્વદેશી પેમેન્ટ પદ્ધતિ છે જે બે હજાર સોળમાં વિકસાવવામાં આવી છે એને હેન્ડલ કરે છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે આરબીઆઈના અંડરમાં કામ કરે છે બરાબર બે હજાર સોળમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ દાખલ કરવામાં આવ્યું છે તો આ બધું શું છે આઈએમપીએસ ઇસીએસ અને નેફ્ટ તો કે ભાઈ આઈએમપીએસ એટલે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ ઇસીએસ એટલે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ અને નેફ્ટ એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર તો આ બધામાં યુપીઆઈ ઝડપી છે યુપીઆઈ એટલે શું તો તમે જે કેટલીક એપ વાપરો છો ગૂગલ પે છે ફોન છે બરાબર પેટીએમ છે આ બધી જે એપ વાપરો છો એ બધી જ એપ યુપીઆઈ છે બરાબર એમાં એક તમને એવું પૂછે કે ભારત સરકારની યુપીઆઈ એપ કઈ છે તો કે ભીમ ભારત ઇન્ટરફેસ ફોર મની ભીમનો મતલબ થાય છે ભારત બી એચ એટલે ભારત આ એટલે ઇન્ટરફેસ અને એમ એટલે મની ભારત ઇન્ટરફેસ ફોર મની તો યુપીઆઈની ભારતની પોતાની સ્વદેશી એપ્લિકેશન કઈ તો કે ભીમ એ સિવાયની પ્રાઇવેટ એપ્લિકેશન કઈ તો કે ગૂગલ પે ફોનપે પેટીએમ આપણે જે વાપરીએ છીએ સૌથી વધારે વપરાશ થાય છે અત્યારે ફોનપેનો ઓકે મિત્રો આઈએમપીએસ ઇસીએસ અને નેફ જે છે એ આટલી ઝડપી નથી એ બેન્કિંગ સિસ્ટમ છે મોટેભાગે તે મોબાઈલ ઉપરથી ઓપરેટ થઈ શકતી નથી અને યુપીઆઈ છે એ મોબાઈલ દ્વારા એક બેન્કમાંથી બીજા બેંકના ખાતામાં તમે પૈસા જમા કરાવી શકો અથવા એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં તમે પૈસા ટ્રાન્સફર પણ કરી શકો છો જો એ ડિટેલમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસે ગત મહિને ચૌદ લાખ કરોડનો નવ અબજથી પણ વધારે રકમના ટ્રાન્ઝેક્શન આપણે કર્યા છે અને આ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે અગાઉના જેટલા મહિનામાં જેટલા પણ ટ્રાન્ઝેક્શન થયા એ આના કરતાં ઓછા છે ચલો તો આ વાત થઈ બે હજાર સોળ સોળમાં પેમેન્ટ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે અને ભારતની સ્વદેશી પેમેન્ટ સિસ્ટમ છે યુપીઆઈ અને તે શરૂ કરી છે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મિત્રો આ જે બધા આંકડા છે આટલા બધા એ આંકડા યાદ રાખવાની જરૂર નથી માત્ર એટલું યાદ રાખો કે સૌથી વધારે ટ્રાન્ઝેક્શન અત્યારે

અર્થતંત્રને લગતો એક સવાલ છે જે વિધાન વાક્ય તરીકે પૂછવામાં આવ્યો છે નીચેના વિધાન ઉપર વિચાર કરો આ બધા અહેવાલ છે વિશ્વ વિકાસ અહેવાલ વૈશ્વિક નાણાકીય સ્થિરતા અહેવાલ વેપાર કરવાની સરળતા એટલે કે ઈઝ ઓફ બિઝનેસ વિશ્વ સામાજિક સુરક્ષા અહેવાલ અને રેમિટન્સ રિપોર્ટ એટલે કે વિદેશી લોકો જ્યાં સ્થાયી થયેલા છે એમાંથી એના પોતાના દેશમાં જે પૈસા મોકલે છે એને રેમિટન્સ કહેવાય છે ઉપરોક્તમાંથી કયો અહેવાલ વિશ્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે તો મિત્રો આ ખૂબ જ અગત્યનો સવાલ છે જીપીએસસીમાં અને હવે તો વર્ગ ત્રણમાં પણ આવા જ પ્રશ્નો પૂછાય છે કે આટલા બધા અહેવાલ છે એમાંથી વર્લ્ડ બેન્ક કયો બહાર પાડે છે આઈએમએફ કયો અહેવાલ બહાર પાડે છે આરબીઆઈ કયો અહેવાલ બહાર પાડે છે બરાબર આઈએલઓ કયો અહેવાલ બહાર પાડે છે આ અહેવાલો પાકા કરવા જરૂરી છે કે કઈ સંસ્થા કયો અહેવાલ બહાર પાડે છે તો મિત્રો આ વર્લ્ડ બેન્ક છે એ વિશ્વ વિકાસ અહેવાલ બહાર પાડે છે વેપાર કરવાની સુગમતા એટલે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ બહાર પાડે છે અને રેમિટન્સ રિપોર્ટ પણ બહાર પાડે છે તો એક ત્રણ અને પાંચ વિધાન સાચું અવશ છે તો તમારે એ પણ સમજવું જોઈએ કે બાકીના રિપોર્ટ કોણ બહાર પાડે છે ભાઈ બાકીના રિપોર્ટ કોણ બહાર પાડે છે તો બીજો જે છે વૈશ્વિક નાણાકીય સ્થિરતા અહેવાલ તો એ બહાર પાડે છે આઈ એમ એફ આઈ એમ એફ મતલબ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેનું હેડક્વાર્ટર છે વોશિંગ્ટન ડીસી ઓકે પછી જે પાંચમો છે સોરી ચોથો વૈશ્વિક સામાજિક સુરક્ષા જો સામાજિક સુરક્ષાને લગતી વાત હોય તો કઈ વર્લ્ડ બેંક ના આઈએમએફ બાર ન પડતા હોય નામ ઉપરથી તમને ખબર હોવી જોઈએ તો આ હેવાલ બાર પાડે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આઈએલઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જેનું હેડક્વાર્ટર છે સ્વિટ્ઝરલેન્ડ નું જીનીવા ઓકે મિત્રો તમને યાદ છે કે પહેલા ડબલ્યુ હોય ને છેલ્લે ઓ હોય એવા મોટા ભાગના ઓર્ગેનાઇઝેશનના હેડક્વાર્ટર જીનીવામાં છે ડબલ્યુએમઓ ડબલ્યુટીઓ વર્લ્ડ મિટ્રિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આ બંનેના હેડક્વાર્ટર ક્યાં છે તો કે જીનીવા જીનીવા ઓકે તો સમજાય ગયું મિત્રો કે પહેલો ત્રીજો અને પાંચમો અહેવાલ જે છે એ વર્લ્ડ છે ચોથો અહેવાલ આઈએલ બહાર પાડે છે અને નાણાકીય સ્થિરતા અહેવાલ જે છે એ આઈએમએફ બહાર પાડે છે અને વિશ્વ સામાજિક સુરક્ષા અહેવાલ છે એ આઈએલઓ બહાર પાડે છે ચાલો તો જોઈએ વિશ્વ બેંક એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે અને એની સ્થાપના ઓગણીસો ચુમ્માલીસ માં સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ એક બીજું પણ નામ છે આઈડીએ એની એક નાણાકીય સંસ્થા છે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન ઓકે તો આઈબીઆરડી એકવાર પ્રશ્ન ટેટમાં પૂછાઈ ગયો છે કે આઈબીઆરડીનું બીજું નામ શું છે તો એમાં પૂછાયેલું હતું કે વર્લ્ડ બેંક બરાબર તો યાદ રાખજો આઈબીઆરડી એટલે ઇન્ટરનેશનલ બેંક ફોર રીકન્સ્ટ્રક્શન વિશ્વયુદ્ધ પછી ઓકે તો અને ભારતીય મૂળના જે અજય બાંગા છે અત્યારે વિશ્વ બેંકના પ્રમુખ છે વિશ્વ બેંકના પ્રમુખ હાલમાં કોણ છે તો કે અજય બાંગા છે જે ભારતીય મૂળના વ્યક્તિ છે ઓકે જો અમે વાત કરીએ કે કયા અહેવાલો બહાર પાડે છે તો કે વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેમિટન્સ રિપોર્ટ આ તો આપણે પ્રશ્નમાં આવી ગયું એ સિવાયનો પણ એક રિપોર્ટ છે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ હ્યુમન કેપિટલ ઇન્ડેક્સનો રિપોર્ટ પણ વર્લ્ડ બેંક બહાર પાડે છે આઈએમએફ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે વૈશ્વિક નાણાકીય સ્થિરતા નાણાકીય સ્થિરતા નાણાંની સ્થિરતાની વાત હોય ત્યારે આઈએમએફ આ રિપોર્ટ બહાર પાડે છે ચાલો તો હવે આપણે જઈએ અર્થતંત્રમાં ત્રીજો સવાલ ઘણાને અર્થતંત્રમાં બહુ જ કંટાળો આવતો હોય છે પણ મિત્રો હવેની કરંટમાં પણ અર્થતંત્ર જ આવે છે ને કરંટના પ્રશ્નો જ મોટેભાગે ઇકોનોમિક્સમાં પૂછાય છે તો આ ખાસ કરવા જરૂરી છે રસ નો પડતો હોય તો ડેલી છાપું વાંચો કારણ કે આપણું અર્થતંત્ર આપણે જાણવું જરૂરી છે તો કે દેખાય છે આઈઆરડીઆઈ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારતમાં જેટલા પણ વીમા કંપનીઓ છે એની એક રેગ્યુલેટિંગ ઓથોરિટી છે એને લગતો એક સવાલ છે તમારી સામે વીમા બજારમાં ભારત વિશ્વના સૌથી મોટા વીમા બજાર તરીકે સ્થાન ધરાવે છે સાચું કે કે ખોટું બીજો પ્રશ્ન બે હજાર ત્રીસ સુધીમાં બધા માટે વીમો એવો ઈરડાના ધ્યેયને હાંસલ કરવા માટે એક નિર્ણાયક ભાગ છે ત્રીજું વીમા વિસ્તાર એક વ્યાપક બંડલ પોલિસી છે જે જીવન આરોગ્ય મિલકત અને અકસ્માતને આવરી લે છે ઉપરમાંથી કેટલા વિધાનો ખોટા છે મિત્રો ખોટા કયા છે સાચા જો આવું જયારે આવે ને ખોટા છે ત્યારે બહુ કન્ફ્યુઝન થાય પેલા સાચા કયા છે જોઈ લઈએ તો ભારત છે વિશ્વના સૌથી મોટા બજાર તરીકે હાલમાં નથી હાલમાં પાંચમા નંબરે આવે છે ભારત ભારત વિશ્વનું પાંચમું મોટું બજાર છે પાંચમું મોટું બજાર એટલે પહેલો પ્રશ્ન પહેલો જે છે એ ખોટો છે બરાબર પછી બે હજાર ત્રીસ સુધીમાં બધા માટે વીમો એવું આઈઆરડીઆઈ નું લક્ષ્ય નથી પણ બે હજાર સુડતાલીસ માં બધા માટે વીમો એવું યાદ રાખજો બે હજાર સુડતાલીસ સુધીમાં એટલે કે ભારતની આઝાદીને જયારે સો વર્ષ પૂરા થાય ત્યારે બધા માટે વીમો ઇન્સ્યોરન્સ ફોર એવરી એવું લક્ષ્યાંક છે એટલે આ વિધાન પણ ખોટું છે પછી બીમા વિસ્તાર જે વ્યાપક પોલિસી હવે આવી રહી છે જે એક જ પોલિસીમાં જનરલ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ કવર થશે તો એ સાચું છે ઓકે તો આપણે જવાબ શું આપવાના છે સાચો જવાબ નથી આપવાનો કયા વિધાન ખોટા છે તો પહેલો વિધાન ખોટું છે બધા માટે વીમો અને ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું વીમા બજાર છે હાલમાં ચાલો તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી મેં વાત કરી કે આઈઆરડીએ આ વાત થઈ ગઈ બે હજાર સુડતાલીસ સુધીમાં તમામ માટે વીમો એવો એનો લક્ષ્યાંક છે ચાલો પછી ભારત વીમા બજારમાં બત્રીસ થી ચોત્રીસ ટકાના દરે વૃદ્ધિ સાથે પાંચમાં સૌથી મોટા જીવન વીમા બજાર તરીકે અસ્તિત્વ ધરાવે છે નહીં કે પહેલું પહેલું નથી પણ પાંચમું સૌથી મોટું વીમા બજાર છે બે હજાર સુડતાલીસમાં બધા માટે વીમો આ ધ્યેય હાંસલ કરવા માટે બીમા વાહક એ મહત્વપૂર્ણ ભાગ છે અને બીમા વાહક નીચે એક પોલિસી આવે છે બીમા વિસ્તાર જેમાં વ્યક્તિનો આરોગ્યનો મિલકતનો લાઈફનો અકસ્માતનો બધા જ પ્રકારના વીમા એક જ પોલિસીમાં કવર થવા જઈ રહ્યા છે મિત્રો ઇન્સ્યોરન્સ ક્ષેત્ર જે છે બત્રીસ ચોત્રીસ ટકાના દરે વધી રહ્યું છે અને જો તમારે પણ ઇન્સ્યોરન્સમાં કામ કરવું હોય તો મારો સંપર્ક જરૂર કરજો કારણ કે હું અત્યારે એલઆઈસીમાં ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને અમારે એડવાઇઝર એલઆઈસી એડવાઇઝરની ખૂબ જ જરૂર હોય છે તો જેમને પણ એલઆઈસીમાં એડવાઇઝર બનવું હોય મારો સંપર્ક કરજો નંબર ઉપર આપેલો છે પેમ્પલેટમાં ઓકે ચાલો આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમના નીચેના નિવેદનો ધ્યાનમાં લ્યો ચાલ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી આઈ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી માટેના કયા વિધાનો સાચા છે તો કે ઇન્ટરનેશનલ એજ

ખોટું છે આમાં આપણે કહેવાનું છે કયા વિધાનો સાચા છે આની પહેલા ખોટા છે ખાસ યાદ રાખજો જ્યારે પરીક્ષામાં ઝડપ હોય ત્યારે કયું સાચું કયું ખોટું એ જોતા જવાનું છે ચાલો તો બરાબર છે કે એનું હેડક્વાર્ટર પેરિસ છે એટલે વાત સાચી છે વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એ જ બહાર પાડે છે એટલે એ પણ વાત સાચી છે અને ત્રીજું

કારણ કે ઓગણીસો તોતેર એક તેલ કટોકટી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયેલી આવું ફરીવાર ન થાય એટલા માટે ઓગણીસો ચુમ્મોતેરમાં ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીની સ્થાપના કરવામાં આવી ઓકે તેના સભ્યો કેટલા છે તો કે એકત્રીસ દેશો એના સભ્યો છે અગિયાર દેશો એના એસોસિએશન એસોસિએશન સભ્યો છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે અને ચાર દેશો એસેશન કન્ટ્રીઝ છે મતલબ જોડાણ દેશો તો ભારતનો સમાવેશ એકત્રીસમાં નથી થતો પણ આ એસોસિએશન દેશોમાં ભારતનો સમાવેશ થાય છે અને એવી વાતચીત ચાલી રહી છે કે ભારત એનું ફૂલ ટાઈમ મેમ્બર બને ઓકે મિત્રો આ ખાસ યાદ રાખજો પહેલાં ત્રીસ મેમ્બર હતા પણ અત્યારનો લેટેસ્ટ આંકડો છે એકત્રીસ એકત્રીસ ઉપરથી તમને શું યાદ આવવું જોઈએ તો કે નાટોમાં પણ એકત્રીસ મેમ્બરો હમણાં થઈ ગયા છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એકત્રીસમું મેમ્બર બન્યું છે ફિનલેન્ડ અને બત્રીસમું સભ્ય હવે આવી રહ્યું છે સ્વીડન આવી શકે છે તો કયા કયા રિપોર્ટ બહાર પાડે છે તો કે વર્લ્ડ એનર્જી આઉટલુક આપણે એકવાર પૂછાઈ ગયું છે વર્લ્ડ એનર્જી આઉટલુક વિશ્વ ઊર્જા રોકાણ અહેવાલ વિશ્વ ઊર્જા આંકડા વિશ્વ ઊર્જા સંતુલન અને ઊર્જા ટેકનોલોજી પરિપ્રેક્ષ્ય અને ખાસિયા ઇન્ડિયા એનર્જી આઉટલુક મિત્રો ઇન્ડિયા એનર્જી આઉટલુક જે રિપોર્ટ છે તમને એવું થતું હશે કે ભારત સરકાર બહાર પાડતી હશે પણ ના ઇન્ડિયા એનર્જી આઉટલુક રિપોર્ટ જે છે એ એનર્જી એનર્જી એજન્સી દ્વારા જ બહાર પાડવામાં આવે છે તો આ ખાસ યાદ રાખજો ઇન્ડિયા આઉટલુક રિપોર્ટ કોણ બહાર પાડે છે એવું પૂછે તો ચાલો આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમમાં નવમો સવાલ છે આઠમો સવાલ સોરી ફુકોટ કરનાલી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ક્યાં શરૂ થશે જેમાં ભારત દ્વારા મદદ કરવામાં આવી તો ભાઈ કરનાળી નદી ક્યાં આવી છે એ તમને ખબર હોય તો તમને ખબર પડી જ જાય કે ભાઈ આ ભારત અને નેપાળ વચ્ચેની વાત થઈ રહી છે નેપાળના જે વડાપ્રધાન છે પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડ જે હાલમાં ભારતની મુલાકાતે હતા એ દરમિયાન આને લગતા કરારો કરવામાં આવ્યા છે ભારત અને નેપાળ વચ્ચે જે સાત કરારો થયા એમાંનો એક કરાર આ પણ હતો તો જોઈએ ભારત સરકારની માલિકીની એનએચપીસી નેશનલ પાવર કોર્પોરેશન અને નેપાળની વિદ્યુત ઉત્પાદન કંપની બીયુસીએલ વચ્ચે નેપાળ નેપાળમાં ફૂકોટ કરનાળી હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માટે સમજૂતી થઈ છે ચારસો એસી મેગાવોટનો આ પ્રોજેક્ટ છે ફૂકોટ કરનાળી વિદ્યુત પરિયોજના ચારસો એસી મેગાવોટ ઓકે કરનાલી નદીની વાત છે એમાંથી આ વીજળી ઉત્પન્ન કરવાની છે પ્રોજેક્ટની ક્ષમતા ચારસો ને એસી મેગાવોટ છે ઓકે મિત્રો તો યાદ રાખજો ફુકોટ કરનાળી પાવર પ્રોજેક્ટ ક્યાં છે ચાલો આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમમાં બીજો સવાલ નવમો ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીયલોજીકલ ઓર્ગેના પ્રમુખ પદ કયા દેશને સોંપવામાં આવ્યું વિશ્વ હવામાન સંસ્થા એનું પ્રમુખ પદ કોને સોંપાયું તો કે ભાઈ જવાબ આવશે યુનાઇટેડ આરબ અમીરાત યુનાઇટેડ આરબ અમીરાત દુબઈ અને અબુ અબુધાબી જેમાં આવેલા છે એવો દેશ છે યુનાઇટેડ આરબ અમિરાત તો જોઈએ કે યુએઈના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના ડાયરેક્ટર જનરલ જે છે ડૉક્ટર અબ્દુલ્લા અલ મેન્ડોસ એને બે હજાર ત્રેવીસથી સત્યાવીસ સુધી ચાર વર્ષ માટે ડબલ્યુ એમ પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે એટલા માટે એવું કહી શકાય કે યુ એ આ વખતે પ્રમુખ પદ મળ્યું છે બીજું ભારત માટે ગર્વની વાત એવી પણ છે કે ઉપપ્રમુખનું પદ જે છે એ ભારતના મહાપાત્રા મૃત્યુજય મહાપાત્રાને મળ્યું છે જે ભારતના હવામાન સંસ્થાના ડાયરેક્ટર છે તો ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રા પહેલી જૂનના રોજ વિશ્વ હવામાન સંસ્થાના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે આ પહેલી જૂને જ ઉપપ્રમુખ બન્યા છે પ્રમુખ તરીકે યુએના વ્યક્તિ છે અને ઉપપ્રમુખ તરીકે આપણા ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રા છે જે આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન ભારત હવામાન સંસ્થાના ડાયરેક્ટર છે અને તેમને ચક્રવાત મેન તરીકે એટલે કે વાવાઝોડાનો માણસ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ભારતના ચક્રવાત મેન કોણ છે તો કે મૃત્યુંજય મહાપાત્ર આ ઉપરાંત મહાસચિવ તરીકે એક લેડીની નિમણૂક પણ કરવામાં આવી છે તો એની વાત કરીએ આર્જેન્ટિનાના સાવલોની નિમણૂક પ્રથમ મહિલા મહાસચિવ કોના વિશ્વ હવામાન સંસ્થાના પ્રથમ મહિલા મહાસચિવ કોણ બન્યું

અગાઉ વિજેતા બન્યું હતું આ એનું ચોથું ટાઇટલ છે બે હાજર ચાર બે હાજર આઠ અને બે હાજર પંદર પછી આ ચોથું ટાઇટલ ઓકે ભારતીય એક જૂને ઓમાન આ ક્યાં રમાઈ ગઈ તો કે ભાઈ ઓમાનના સલાલાહમાં બરાબર તો ક્યાં મેચ યોજાઈ ગઈ તો કે ઓમાન ચાલો પાકિસ્તાનને આપણે હરાવ્યું છે બે એક થી તો આ જે વાત છે કે સૌથી સફળ રાષ્ટ્ર બન્યું છે કારણ કે આપણે ચાર વાર આ એશિયન જુનિયર હોકી ચેમ્પિયનશિપ જીત્યા છીએ ઓકે ચાલો સામાજિક યોજનાઓની લગતી વાત છે એક પોર્ટલ લોન્ચ કરાયું છે કઈ યોજના અંગેનું પોર્ટલ હાલમાં લોન્ચ કરાયું ગોબરધન પીએમ જેજેવાય એટલે જીવન જ્યોતિ યોજના પ્રધાનમંત્રી બીએસવાય અને પીએમએમએસવાય પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આમાંથી કોને લગતું પોર્ટલ હાલમાં લોન્ચ કરાયું તો કે ભાઈ ગોબર્ધન ગોબરધન શું છે તો કે ભાઈ આપણે જે પશુઓનો અને જે બધો કચરો હોય છે એમાંથી આપણે બાયોગેસ અથવા તો કમ્પ્રેસ બાયોગેસ જે બનાવીએ છીએ એને લગતો એક પ્લાન્ટ છે અને ગોબર ધનનું આખું નામ જો તમારે જાણવું હોય તો છે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન ગોબર એટલે ગેલ્વેનાઇઝિંગ ઓ એટલે ઓર્ગેનિક બી એટલે બાયો એગ્રો અને આર એટલે રિસોર્સિસ અને ધન બાયો એગ્રો ઓકે તો આપણે જે વાત કરીએ છીએ કે આપણે પશુઓનામાંથી જે બધા છાણાને એમાંથી આપણે જે બાયોગેસ બનાવીએ છીએ એને લગતું એક પોર્ટલ લોન્ચ કર્યું છે પોર્ટલ લોન્ચ કરવાનો હેતુ એવો છે કે જે કંપની આવો બાયોગેસ કે કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા ઈચ્છતી હોય તેમણે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ઓકે મિત્રો ગોવર્ધનનું નામ પૂરું યાદ નામ યાદ રાખજો અને કયું મંત્રાલય આમાં આવે છે તો કે જલ શક્તિ મંત્રાલય આ જે યોજના છે એનું અમલીકરણ કોણ કરે છે જલ શક્તિ મંત્રાલય નીચેનો વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન ખાસ યાદ રાખજો ડીડી ડબલ્યુ એસ ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન જળ મંત્રાલય અંતર્ગત આવે છે ચાલો તો શરૂ કરીએ ડિટેલ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ગોવર્ધન યોજના તેના એકીકૃત નોંધણી પોર્ટલ એટલે કે ઇન્ટિગ્રેટેડ એક પોર્ટલ લોન્ચ કર્યું છે એના માટે હાલમાં ચર્ચામાં છે તો કે બાયોગેસ કમ્પ્રેસ બાયોગેસ ક્ષેત્રમાં જે લોકોને રોકાણ કરવું હોય એ માટેની વન સ્ટોપ રિપોઝિટરી તરીકેનું કાર્ય કરે છે ચલો આપણે વાત કરીએ કે જે સંસ્થાઓને ભારત સરકાર તરફથી વિવિધ લાભો અને સમર્થન મેળવવા હોય બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે એ લોકોએ આ બોટલ ઉપર નોંધણી કરાવવાની હોય છે કયું મંત્રાલય એનો અમલ કરે છે તો કે ભાઈ જળશક્તિ મંત્રાલય નીચે આવતું ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન ચાલો ઉદઘાટન લોન્ચિંગની વાત કરીએ નેશનલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન ભારતના આયોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા ક્યાં કરવામાં આવ્યું નરોડા ગાઝિયાબાદ નાસિક કે ઔરંગાબાદ તો જવાબ આવશે ગાઝિયાબાદ જિલ્લા ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ તો જોઈએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર એફડબલ એસઆઈનું સુ ફૂલ ફોર્મ શું શું થશે તો કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફૂડ સેફટી એફ ડબલ એસ એઆઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોઈ પણ તમે ખાદ્ય ચીજો ખરીદો છો એના ઉપર એફડબલ એસઆઈનો માર્કો લાગેલો હોય છે એ છે સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું ટ્રેનિંગ સેન્ટર ગાઝિયાબાદ ખાતે શરૂ થઈ રહ્યું છે એફડબલ એસઆઈના જે પણ એમ્પ્લોયી છે એમને ત્યાં ટ્રેનિંગ આપવામાં આવશે તો ડોક્ટર મનસુખ માંડવે એમનું ઉદ્ઘાટન કર્યું ઓકે તો વિશેષમાં આપણે વાત કરીએ જે ફોટો દેખાઈ રહ્યો છે એ વ્યક્તિએ એ બાલિકા એક રેકોર્ડ કર્યો છે કે એ ભારતની પહેલી મહિલા એનસીસી કેડેટ બની છે જેણે એડવાન્સ માઉન્ટેરિંગ નો કોર્સ કમ્પ્લીટ કર્યો છે તો આ વ્યક્તિ છે શાલિની સિંહ ફોટો દેખાઈ રહ્યો છે તમને શાલિની સિંહ તો વાત કરીએ ડિટેલમાં શાલિની સિંહ દેશની પ્રથમ મહિલા એનસીસી કેડેટ તરીકે ઉત્તરાખંડના હિમાલય વિસ્તારમાં પર્વતારોહણનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો લખનઉ ક્યાંની છે તો કે લખનઉની માત્ર વીસ વર્ષની એનસીસી કેડેટ શાલિની સિંહ

અડતાલીસ નેશનલ કેડેટ કોપ્સ તરીકે બરાબર અને એક સંસદના એક કાયદા દ્વારા તેને સ્થાપિત કરવામાં આવી છે એનસીસીના કેડેટ હોવાનો બધાને ગૌરવ હોવું જોઈએ ચાલો ગુજરાતને લગતો સવાલ કે ભારતના કયા રાજ્યમાં વિશ્વનો માત્ર ત્રીજો અને ભારતનો પહેલો લિથિયમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો ગીગારા પો પ્રોજેક્ટ સ્થપાવાનો છે તો ભાઈ ઇલેક્ટ્રિક વાહનોની માંગ જેમ વધતી જાય છે તેમ લિથિયમ બેટરીની માંગ પણ વધી રહી છે થોડા સમય પહેલા સમાચાર હતા કે જમ્મુ કાશ્મીરમાં તેમ લિથિયમનો જથ્થો મળી આવ્યો છે તો હવેના સમાચારો એવા છે કે ગુજરાતના સાણંદ ખાતે ગુજરાતના સાણંદ ખાતે ટાટા ગ્રુપ અને ગુજરાત સરકારના સહયોગથી પહેલી લિથિયમ લિથિયમ આયન સેલનો પ્લાન્ટ ભારતમાં ગુજરાતમાં પ્રથમવાર સ્થપાઈ રહ્યો છે તેર હજાર કરોડના ખર્ચે ચાલો જોઈએ અમેરિકા અને ચીન પછી આ માત્ર ત્રીજો છે લિથિયમ પ્લાન્ટ વિશ્વમાં માત્ર અમેરિકા અને ચીન પછી ભારતમાં માત્ર ત્રીજો છે ગુજરાત સરકારની નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીના લાભ સાથે આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે એટલે કે એમના ઉદ્યોગને કેટલીક છૂટછાટ આપવામાં આવશે ગુજરાત સરકાર અને ટાટા ગ્રુપ વચ્ચે સમજૂતી થઈ ચૂકી છે હાલમાં જે લિથિયમની જરૂરિયાત છે એમાંથી સાઈઠ સિત્તેર ટકા આપણે ચીન ઉપર આધારિત રહેવું પડે છે પણ હવે જો આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે તો ભારતની જે માંગ છે એના સિત્તેર ટકા માંગ આ એકલો પ્લાન્ટ પૂરો પાડશે જે ગુજરાતના સાણંદમાં સ્થપાવવાનો છે તો નવી ઇલેક્ટ્રોનિક પોલિસીમાં શું છે તો કે કેપિટલ સપોર્ટના ખર્ચના વીસ ટકા માપ કરાશે એટલે કે મહત્તમ બસ્સો કરોડ રૂપિયા સુધીની સહાય કરાશે કંપનીને ભાડા વેચાણ કે ટ્રાન્સફર પેટે જે સ્ટેમ્પ ડ્યુટી કે રજીસ્ટ્રેશન ફી ભરવી પડે છે તેમાંથી પણ મુક્તિ આપવામાં આવશે એક રૂપિયા એક યુનિટની વીજળી આપવામાં આવશે બરાબર આ બધી જે રાહતો છે એ ગુજરાતની ઇલેક્ટ્રોનિક્સ પોલિસીનો એક ભાગ છે એ નીચે આ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવશે મિત્રો ખાસ અગત્યનો સવાલ છે લિથિયમ પ્લાન્ટ ગુજરાતમાં પહેલો અને ભારતનો પણ પહેલો બની રહ્યો છે કઈ જગ્યાએ ગુજરાતના સાણંદ ખાતે કયા ગ્રુપના સહયોગથી ટાટા ગ્રુપના સહયોગથી ચાલો ગુજરાતને લગતો સવાલ એ જ છે કે તેર હજાર કરોડના ખર્ચે વીસ ગીઘા વોટના પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે બીજું કે લિથિયમ આયન બેટરીની શોધ હમણાં જ બે હજાર ઓગણીસમાં થયેલી એના જે શોધક છે ડૉક્ટર અકીરા યોશીની ડૉક્ટર જ્હોન અને ડોક્ટર સ્ટેનલીને રસાયણ નોબેલ બે હજાર ઓગણીસનું આપવામાં આવેલું છે તો આપણને મિત્રો યાદ રાખજો લિથિયમની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે લિથિયમને લગતા દરેક સવાલો તમારે જોવા જોઈએ ચાલો આંતરરાષ્ટ્રીય સંબંધોનો એક સવાલ છે જે વ્યક્તિને એક સમયે એવો હતો કે જે દેશે પાસપોર્ટની પણ વિઝા આપવાની પણ ના પાડી દીધેલી એ વ્યક્તિ આજે અને સામેથી તેના સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરવા માટે બોલાવી રહ્યો છે કોણ છે આ વ્યક્તિ તો કે ભારતના લોકલાડીલા વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કયો છે આ દેશ તો કે યુએસ તો મિત્રો વડાપ્રધાન મોદી દ્વારા કયા દેશના કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરવામાં આવશે તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને એનું જે આમંત્રણ છે એ એના રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા મોદી સાહેબને આપવામાં આવ્યું છે ઓકે જોઈએ ભારતના વડાપ્રધાન એકવીસ જૂનથી અમેરિકાના પ્રવાસે જશે વડાપ્રધાન યુએસ પ્રવાસ ચાર દિવસનો રહેશે વોશિંગ્ટન દ્વારા પીએમ મોદી બાવીસ જૂને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરશે અને આ વોશિંગ્ટનના સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તેના સંયુક્ત સત્રને સંબોધન કરે ત્યારે એક મોટું સન્માન ગણવામાં આવે છે અને એ મોટું સન્માન આપણને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યું છે રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવેલું છે ચાલો ગુજરાતને લગતો બીજો સવાલ કે સોલાર રૂફટોપ વીજળી ઉત્પાદનમાં કયું રાજ્ય ભારતમાં પહેલા નંબરે છે તો નન ગુજરાત કે ભાઈ ગુજરાતમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બધા જ પોતાના મકાનના છાપરા ઉપર સોલાર રૂફટોપ લગાવી રહ્યા છે એટલે ગુજરાત છે એ ભારતના ચોવીસ ટકા સોલાર રૂફટોપ માત્ર ગુજરાતમાં લાગેલા છે એટલે કે ભારતના ટોટલ સોલાર રૂફટોપના ચોવીસ ટકા એકલા ગુજરાતમાં છે બરાબર સોલાર રૂટોકના ચોવીસ ટકા એકલા ગુજરાતમાં છે ગુજરાત પછીના ક્રમે આવે છે મહારાષ્ટ્ર અને રાજસ્થાન આપણો પાડોશી દેવ રાજ્ય છે મહારાષ્ટ્ર અને રાજસ્થાન એ બીજા અને ત્રીજા નંબરે છે ટોચના દસ રાજ્યો પંચોતેર ટકા સોલાર રૂપટોપ આવેલા છે એટલે કે ભારતમાં જેટલા પણ સોલાર રૂપટોપ છે એનો આ પંચોતેર ટકા માત્ર દસ રાજ્યોમાં આવેલા છે અને મેરકોન ઇન્ડિયાનો અહેવાલ અનુસાર બે હજાર ત્રેવીસના પહેલા ક્વાર્ટરમાં દેશની કુલ સોલાર રૂફટોપ ક્ષમતા થઈ ગઈ છે જો આ પ્રશ્ન પૂછે કે ક્ષમતા ક્ષમતા સૌર કેટલી છે તો કે નવ પોઈન્ટ ત્રણ ગીગાવોટ અને એમાં ઝડપથી વધારો કરનારા કયા ત્રણ રાજ્યો છે તો કે ગુજરાત કેરળ અને કર્ણાટક જેમાં ગ્રોથ રેટ વધારે આવ્યો છે બરાબર ચાલો તો વાત કરીએ ગુજરાતની બીજી યુએસએ ની સ્પેલ બી સ્પર્ધામાં વિજેતા બનનારો માત્ર ચૌદ વર્ષનો મૂળ ગુજરાતનો વ્યક્તિ મિત્રો નામ છે દેવશાહ ફોટામાં તમે જોઈ રહ્યા છો દેવશાહને સ્પેલિંગ બી કોમ્પિટિશન છે વર્ષોથી અમેરિકાના ફ્લોરિડામાં યોજાય છે અને એમાં દર વર્ષે મોટા ભાગે ક્યારેક જ વચ્ચેના એકાદ વર્ષને બાદ કરતા મોટાભાગે કોઈને કોઈ ભારતીય જ વિજેતા બને છે અને આ વર્ષે દેવશા તેમાં વિજેતા બન્યા છે માત્ર ચૌદ વર્ષનો અને આઠમા ધોરમાં ભણતો વ્યક્તિ છે અને પચાસ હજાર ડોલર એટલે કે નિયર અબાઉટ આપણા એકતાલીસ લાખ રૂપિયા જેવું થાય છે એટલી રકમ એમને ઇનામ તરીકે મળવાની છે તો યાદ રાખજો મિત્રો દેવશ્યા ખેલ જગત અને ગુજરાતમાં એક બીજો સવાલ છે ગુજરાતને ગૌરવ અપાવનારી આ દીકરીનું નામ છે કે તિરંજાદી ગુજરાતમાંથી એટલે કે આર્ચરી એશિયા વર્લ્ડ કપમાં તિરંજાજીનારી એકમાત્ર ખેલાડી તો ભગોરા ભાર્ગવી શૈલી વ્યાસ ઋતુ નામ છે ભગોરા ભાર્ગવી તો આ દીકરીએ ગુજરાતને ગૌરવ અપાયું છે કારણ કે એ ગુજરાતની પહેલી વ્યક્તિ છે જે એશિયા આર્ચરીનો એશિયા કપ રમવા જઈ રહી છે સિંગાપુર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ખેલાડી છે ભગોરા ભાર્ગવી તિરંદાજીમાં એશિયા કપમાં ભારત સરકાર દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ જે હમણાં યોજાઈ ગયો એમાં તેણે તિરંદાજીમાં સિલ્વર મેડલ જીત્યો હતો એશિયા કપમાં ભાગ લેવા માટે સિંગાપુર જઈ રહી છે ક્યાંની છે તો કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાના નાનકડા વાઘપુર ગામની છે મિત્રો અને તેણી જ્યારે સાત વર્ષની હતી ત્યારે જ તેણે તીરંદાજી તેના પિતા જ તેમના કોચ છે એમની પાસેથી જ એમણે ટ્રેનિંગ લેવાનું શરૂ કરી દીધું હતું અને તેણીની પસંદગી ઇન્ડિયા ટીમ ફોર યુથ વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપ માટે પણ થઈ રહી છે જેમાં તે ભાગ લેવા માટે આયર્લેન્ડ જવાની છે તો મિત્રો ખાસ યાદ રાખજો ભગોરા ભાર્ગવી ગુજરાતની ખેલાડી છે સાયન્સ એન્ડ ટેકનોલોજીને લગતો સવાલ મિત્રો બે દિવસનું કરંટ છે એટલે ટોટલ વીસથી જેટલા પ્રશ્નો થયા છે કાલથી ટ્રાય કરીએ કે રોજે રોજનું કરંટ લેવામાં આવે ચાલો ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશનના આંકડા અનુસાર ઓગણીસો નેવુંથી બે હજાર અઢાર સુધી ભારતના સમુદ્રમાં કેટલો વધારો થવાથી કેટલો કિલોમીટર દરિયાકિનારો સમુદ્રમાં ગરકાવ થઈ ગયો મતલબ કે દરિયા કિનારાના વિસ્તારો છે ધીમે ધીમે સમુદ્રમાં ડૂબી રહ્યા છે તો ભારતના અગિયાર રાજ્યોમાં જે છ હજાર નવસો ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર છે આંદમા નિકોબાર અને લક્ષદ્વીપને બાદ કરતા બાકી આપણે સાત જેટલો કિનારો છે એમાંથી કેટલો દરિયા કિનારો સમુદ્રમાં ગરકાવ થઈ ગયો છે તો જવાબ છે ત્રેવીસો કિલોમીટર સૌથી વધારે ગરકાવ થવામાં ગુજરાત પ્રથમ નંબરે છે મિત્રો જોઈએ આખો રિપોર્ટ અઠ્યાવીસ વર્ષમાં તેત્રીસ ટકા કિનારાના વિસ્તારો તેત્રીસ ટકા એટલે ત્રેવીસો કિલોમીટરથી વધુ આટલા વિસ્તારો જે છે દરિયાની સપાટી વધી જવાથી તેઓ દરિયામાં ડૂબી ગયા છે પાણીના ગરકાવ થઈ ગયા છે હજી પણ અઢારસો ને પંચાવન કિલોમીટરના વિસ્તારો ઉપર તેનો ખતરો તોળાઈ રહ્યો છે બાકીનો સત્યાવીસો ને તેત્રીસ કિલોમીટર જેટલો વિસ્તાર છે દરિયા કિનારો ટોટલ આપણે વાત કરી અગિયાર રાજ્યોમાં છ હજાર નવસોમાંથી આટલો સેફ છે બાકી હજી અઢારસો પંચાવન કિલોમીટર જેટલો વિસ્તાર છે દરિયાના પાણીમાં ડૂબી જવાનો છે સૌથી વધારે ધોવાણ ગુજરાતમાં થયું છે ગુજરાતનો પાંચસો કિલોમીટરનો વિસ્તાર જે છે એ ધોવાઈ ગયો છે સૌથી ઓછું નુકસાન દમણ અને દીવમાં થયું છે અગિયાર કિલોમીટર અને રાજ્યોમાં જોઈએ તો આપણે સૌથી ઓછું ગોવામાં છવ્વીસ કિલોમીટરનું ધોવાણ થયું છે એટલે કે રાજ્યોવાઈઝ અગિયાર રાજ્યો જે દરિયા કિનારો ધરાવે છે એમાં ગોવા રાજ્ય કેવું છે કે જ્યાં સૌથી ઓછું દરિયા કિનારાનું ધોવાણ થયું છે સૌથી વધારે ધોવાણ થયું છે ગુજરાતમાં એ તો સ્વાભાવિક છે કે જેનો દરિયા કિનારો વધારે હોય એનું ધોવાણ પણ વધારે હોય અને ગોવાનો દરિયા કિનારો ઓછો છે એટલે એનું ધોવાણ પણ ઓછું છે ચાલો મિત્રો ડીજીએફટી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ એને એમણે એક આપણે આંકડા આપ્યા છે કે ગુજરાત જે છે નિકાસમાં કેટલામાં નંબરે છે અને આ વર્ષે આપણે કેટલી નિકાસ થઈ છે બે હજાર બાવીસ ત્રેવીસ માં ગુજરાતમાંથી કેટલા કરોડની નિકાસ થઈ ચૌદ હજાર કરોડ બાર હજાર કરોડ સત્તર હજાર કરોડ કે અગિયાર હજાર કરોડ તો જવાબ આવશે બાર હજાર કરોડ દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો બાવીસ ત્રેવીસમાં તેત્રીસ પોઈન્ટ ચૌદ ટકા રહ્યો મિત્રો આ લેટેસ્ટ આંકડા છે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે આપેલા ડીજીએફટી ના આંકડા છે બે હજાર એકવીસ બાવીસમાં ગુજરાતની નિકાસ નવ પોઈન્ટ પિસ્તાલીસ લાખ કરોડ હતી ટોટલ આખા વર્ષની વાત છે તો નિકાસમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે અને નિકાસમાં ગુજરાત પ્રથમ નંબરે છે ઓકે મિત્રો તો ફરીથી વાત કરી દઈએ કે આવતીકાલની પણ મોટા ભાગે આપણે ગુરુવારથી યુટ્યુબ લાઈવ લેક્ચર આઠ વાગે લેવા જઈ રહ્યા છે એમાં સંપૂર્ણ મેથ્સ કરવામાં આવશે સંપૂર્ણ રીઝનિંગ કવર કરવામાં આવશે અને સંપૂર્ણ અંગ્રેજી પણ કવર કરવામાં આવશે અને એને લગતી ડેઇલી ટેસ્ટ આપણી એપ્લિકેશનમાં મૂકવામાં આવશે એટલે કઈ રીતે ધારો કે મેં આજે આઠથી નવમાં મેથ્સનો એક લેક્ચર લીધો એને લગતી જે ટેસ્ટ છે એ રોજ સવારે અગિયાર વાગે અપલોડ કરી દેવામાં આવશે એપ્લિકેશન ઉપર એ તમારે ટેસ્ટ આપવાની રહેશે આ બધું જ સંપૂર્ણ ફ્રી રહેશે તો મિત્રો આનો લાભ ઉઠાવો ચાલો તો આ સાથે આપણે આજનું કરંટ પૂરું કરીએ છીએ અને આવતીકાલે બીજા કરંટ સાથે આપણી સમક્ષ હાજર થઈ જશું ત્યાં સુધી ગુડ ડે જય હિન્દ જય ભારત